સર્વદેહગાંઠની શાળા ભૂમિ રહીમાં આપનું સ્વાગત છે. આપણે આગળનું પ્રકરણ રાશિઓની તુલના શીખી ગયા. હવે આપણે નવું પ્રકરણ શરૂ કરીએ છીએ સમય સંખ્યાઓ. સંખ્યાઓ વિશે તમે છઠ્ઠા ધોરણમાં શીખી ગયા છો. જુઓ એની પહેલા માહિતી મેળવી લઈએ. એક બે ત્રણ ચાર આવી રીતે અનંત સંખ્યાઓ છે ધન પૂર્ણાંક. એને આપણે કેવી સંખ્યાઓ કહીએ છીએ? પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ છે એમાં એક થી શરૂ કરીને અનંત, લાખ બે લાખ કરોડ દસ કરોડ અબજ અને આપણે બોલતાય ન આવડે એટલી મોટી સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યામાં આવે છે. એના પછી આપણે શીખ્યા પૂર્ણ સંખ્યાઓ. તો જો પ્રાકૃતિક સંખ્યા એક થી શરૂ કરીને આવે, પૂર્ણ સંખ્યામાં શૂન્ય આવી જાય, શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ એમ અનંત સંખ્યાઓ સુધી જે છે એને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીએ. પછી આપણે શીખી ગયા પૂર્ણાંક સંખ્યાઓ. તો એમાં તો આમાં શૂન્ય થી બધા ધન પૂર્ણાંકો આવે, પણ પૂર્ણાંક સંખ્યાની અંદર આપણે ધન સંખ્યા એની સાથે સાથે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ વિશે પણ જોયું. જો શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ એમ આ અનંત સંખ્યા સુધી, અને એવી જ રીતે આ બાજુ પણ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર એમ અનંત સંખ્યાઓ આ બાજુ પણ છે, બરાબર. એને આપણે કહીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓ. અને હવે આપણે શીખવાનું છે સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાઓમાં કોને કહેશું? તો જો આ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે, પરંતુ હવે તમે અપૂર્ણાંક સંખ્યાઓ વિશે પણ શીખી ગયા. એનું સંખ્યા રેખા પર સ્થાન પણ તમે જોઈ ગયા કે માની લો કે આ એક સંખ્યા રેખા છે, અહીંયા શૂન્ય, અહીંયા એક, અહીંયા બે, અહીંયા ત્રણ આગળ એમ સંખ્યા રેખા પર શૂન્યની જમણી બાજુ બધી ધન સંખ્યાઓ છે, એ જ રીતે શૂન્યની ડાબી બાજુ બધી ઋણ સંખ્યાઓ છે. એ તમે છઠ્ઠા ધોરણમાં શીખી ગયા અને એના સરવાળા બાદબાકી પણ તમે શીખી ગયા હતા. પરંતુ હવે આપણે જોવાનું છે સમય સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યા સાથે સાથે તમે છઠ્ઠામાં એ પણ શીખી ગયા અપૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક સંખ્યાઓ છે તમે દશાંશ અપૂર્ણાંકમાં લખતા પણ શીખી ગયા. તો જે અપૂર્ણાંક સંખ્યાઓ સાથેની સંખ્યાઓ છે જેમાં જો પ્રાકૃતિક સંખ્યા છે એ એક થી શરૂ થાય, પૂર્ણ સંખ્યા છે એમાં પ્રાકૃતિક સંખ્યા તો બધી જ આવે પણ એ સિવાય એક સંખ્યા વધારાની આવે અને એ શૂન્ય, અને પૂર્ણાંક સંખ્યામાં તો ઘણી બધી સંખ્યા વધારે આવે, આ બાજુ ઘણી બધી આ બાજુ ઘણી બધી, અને પૂર્ણાંક સંખ્યાની અંદર આ બંને સંખ્યા આવી જાય, પ્રાકૃતિક સંખ્યા આમાં આવી જાય કારણ કે એક થી શરૂ કરીને બધી, પૂર્ણ સંખ્યા આમાં આવી જાય કારણ કે શૂન્ય થી શરૂઆત કરીને બધી. અને સમય સંખ્યા છે એમાં ત્રણેયનો સમાવેશ થઈ જશે. ત્રણેય સંખ્યાઓ એમાં આવી જશે. કેમ? તો કે એમાં આટલી સંખ્યાઓ તો આવે જ, પણ એ સિવાય તો કે બે અપૂર્ણાંક વચ્ચે ઘણી બધી સંખ્યાઓ છે. જો આપણને એમ થાય કે આ શૂન્ય અને આ એક તો એની વચ્ચે કઈ સંખ્યા નથી, આ એક અને બે એની વચ્ચે કોઈ સંખ્યા આવે ન આવે, પણ તમે છઠ્ઠામાં અને છઠ્ઠામાં દશાંશ અપૂર્ણાંકમાં શીખી ગયા કે 1.4 હોય તો ક્યાં આવે? એક અને બે ની વચ્ચે. એક અને બે ની વચ્ચે ચાર ભાગા દસ ભાગ કરીએ અને એમાંથી ચોથા ભાગ ઉપર આપણે 1.4 લખીએ છીએ. એવી જ રીતે 1.98 આપેલું હોય તો એક અને બે ની વચ્ચે 98 ભાગ પાડવા પડે અને એમાંથી 98 માં ભાગ ઉપર આપણે લખવું પડે. એવી જ રીતે 1.210 કીધું હોય તો એક અને બે વચ્ચે પોઈન્ટ પછી ત્રણ આંકડા છે એટલે 1000 આવે છેદમાં, તો એક અને બે વચ્ચે 1000 ભાગ પાડવા પડે અને એમાંથી 210 માં ભાગ પડે. આમ એક અને બે વચ્ચે બરાબર 1.1 1.2 1.3 1.98 1.99 1.100 1.102 1.115 એમ ગણતા જઈએ ને તો અનંત સંખ્યાઓ છે. બે સંખ્યાઓ વચ્ચે કે શૂન્ય ને એક વચ્ચે કે એવી રીતે 0.1 0.2 0.3 એમ
અનંત સંખ્યાઓ છે તો આ જે બે સંખ્યાઓ છે એની વચ્ચે જે બધી અપૂર્ણાંક સંખ્યાઓ છે એ બધી અપૂર્ણાંક સંખ્યાઓ સાથેની સંખ્યાઓને સમમેય સંખ્યા કહેવાય એમાં પૂર્ણાંક કઈ આવે પૂર્ણાંક સંખ્યાઓ પણ આવે અને અપૂર્ણાંક સંખ્યાઓ પણ આવે તો એવી રીતની જે સંખ્યાઓ છે એને સમમેય સંખ્યા કહેવાય અને એ સમમેય સંખ્યાઓ વિશેનું પ્રકરણ આજે આપણે શીખવાનું છે તો સૌથી પહેલા આપણે એક્ઝામ્પલ એ એની અંદર કોઈ પણ સંખ્યા આપેલી હોય તો બે પૂર્ણાંક સંખ્યા વચ્ચે કેવી રીતે સમમેય સંખ્યા શોધાય એના વિશે આપણે જોઈશું હવે પહેલા એક્ઝામ્પલમાં આપણને એમ પૂછેલું છે કે નિમ્નલિખિત સંખ્યાઓ વચ્ચે આવતી પાંચ સમમેય સંખ્યાઓ લખો આપણે દાખલાની રકમ નથી લખતા એ સિવાયની રકમ લખીએ છીએ એટલે આપણને સમજ પડે દાખલાની રકમ છે તમે જાતે ગણવા પ્રયત્ન કરજો એટલે સૌથી પહેલા આપણે જોઈએ કે 1 અને 2 આ બે સંખ્યાની વચ્ચે કઈ સંખ્યા આવે ચાલ તો હવે આપણને થાય 1 અને 2 એ બે વચ્ચે તો એક પણ સંખ્યા નથી તો હવે એની વચ્ચે કઈ સંખ્યા આવે છે એ જોઈ છે અને એવી કેટલી સંખ્યા લખવાની છે 5 કેટલી 5 5 સમમેય સંખ્યા આપણે લખવી છે તો કઈ રીતે લખશું તો જુઓ છઠ્ઠા ધોરણમાં એક વિષય વસ્તુ તમે શીખી ગયા જ્યારે પૂર્ણાંક સંખ્યાઓ હોય ત્યારે દરેક પૂર્ણાંક સંખ્યાના છેદમાં કેટલા હોય છે 1 કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય એના છેદમાં 1 હોય છે બરાબર અને છેદમાં એટલે ભાગાકાર છે પણ 1 છે એ ભાગાકારની તટસ્થ સંખ્યા છે 1 વડે ભાગાકાર કરવાથી સંખ્યામાં કોઈ ફરક નથી પડતો માટે આપણે છેદમાં 1 લખતા નથી બરાબર હવે અહીંયા આપેલું છે 1 અને એના છેદમાં છે 1 અને બીજી સંખ્યા આપણને આપેલી છે કઈ 2 એના છેદમાં કાંઈ નથી એટલે એના છેદમાં એ હોય 1 આ તમે શીખી ગયા બે ના છેદ સરખા છે એટલે એને સમપૂર્ણાંક પણ કહેવાય સમછેદીય પૂર્ણાંક કહેવાય હવે આપણે જે વચ્ચે આવતી પાંચ સંખ્યા શોધવી છે ને એના માટે જોઈએ તો એના માટે શું કરવું પડશે તો આ 1 છે અને આ 2 છે એના સમપૂર્ણાંક તમે છઠ્ઠામાં શોધતા શીખી ગયા એ પ્રમાણે આપણે આનો સમપૂર્ણાંક શોધીશું સમપૂર્ણાંક કેવી રીતે મળે તો કે સરખી સંખ્યા વડે અંશ અને છેદને ગુણવાનો તો આપણને સમપૂર્ણાંક મળે જો અંશ અને છેદ બેને ગુણવા હોય તો આને 3 વડે ગુણો ને આને 3 વડે ગુણો 5 વડે ગુણવા હોય તો 1 ને 5 વડે ગુણો આને 5 વડે ગુણો 6 વડે ગુણવા હોય તો બંનેને 6 વડે ગુણો આમ બંને સંખ્યાને એક જ રકમ વડે ગુણવાથી જે નવી સંખ્યા મળે એને સમપૂર્ણાંક કહેવાય તો આપણે આ સંખ્યાના સમપૂર્ણાંક તો જુઓ 1 ના છેદમાં 1 એનો સમપૂર્ણાંક શું છે તો માની લો બંનેને 3 વડે ભાગીએ તો અહીંયા કેટલા આવ્યા 3 1 3 અને અહીંયા છેદમાં આવ્યા 3 તો આના છેદમાં 3 આવે છે તો આના છેદમાં 3 આવે એવા સમપૂર્ણાંક આપણે શોધવા છે બરાબર આ 1 ના છેદમાં 1 હતું આ બીજી સંખ્યા કઈ છે 2 ના છેદમાં 1 તો હવે 2 ના છેદમાં કેટલા છે 1 એમાં 3 આવે એવો સમપૂર્ણાંક શોધવો છે તો એની 3 વડે ગુણીએ તો 2 કરી 6 અને 1 કરી 3 તો જો અહીંયા 3 ના છેદમાં 3 આવ્યા અને અહીંયા 6 ના છેદમાં 3 આવ્યા તો હવે જો આપણી પાસે આ સંખ્યા હોય 3 ના છેદમાં 3 અને 6 ના છેદમાં 3 તો આ બંનેની વચ્ચે છેદ બંનેના સરખા છે અંશમાં અહીંયા કેટલા છે 3 અને અહીંયા કેટલા છે 6 એ બેની વચ્ચે એક સંખ્યાઓ આવે તો કે હા આવે 3 પછી કેટલા આવે 4 એના પછી 5 પછી 6 આવી જાય તો આપણને અહીંયા બે સમપૂર્ણાંક આપણે મેળવી શકીએ 4 તૃતીયાંશ અને 5 તૃતીયાંશ સમજી ગયા તો આવી રીતે આપણે સમપૂર્ણાંક ઉપરથી નવા સમપૂર્ણાંક શોધી શકે પણ અહીંયા આપણને કેટલી સંખ્યા મળી
બે એટલે આપણે એમ કહી શકીએ કે એક એક અને બે એની વચ્ચે આ બે સંખ્યાઓ આવે ચાર તૃતીયાંશ અને પાંચ તૃતીયાંશ પરંતુ આપણી પાસે કેટલી સંખ્યા આવી એની બે છે તમે સાત તૃતીયાંશો પર જો આ બે વચ્ચે આવતા નથી પણ આપણે એની કેટલી સંખ્યા ઉકવાની છે પાંચ તો શું કરશું તો જુઓ અહીંયા છેદમાં કેટલા લાગ્યા ત્રણ એના કરતા મોટી સંખ્યા લાવી દઈયા વધારે તો दस ना छेद में दस अने बेना छेद में एक छे एने एम ना छेद में एक छे तेना ही छेद में दस लगे तो एने ही दस वडे गुणवा पड़ से तो बे गा बीस अने दस एका दस तो आ रीते आपणी पासे संख्या आवी दस ना छेद में दस अने वीस ना छेद में दस તો હવે આ 10 ના છેદમાં 10 અને 20 ના છેદમાં 10 વચ્ચે જે સંખ્યાઓ આવે એ આપણે લખવાની તો 11 ના છેદમાં 10 12 ના છેદમાં 10 13 ના છેદમાં 10 એમ આપણે 19 સુધી લખી શકીએ કે આપણને 9 સંખ્યા વધારાની મળી તો એવી રીતે આપણે અહીંયા લખી શકીએ 11 દશાંશ વત્તા 12 દશાંશ વત્તા 13 દશાંશ વત્તા 14 દશાંશ પછી 15 દશાંશ આવી રીતે 16 17 18 19 એમ આપણે લખી શકીએ માની લો કે છેદમાં 8 બચેલા હોય તો વચ્ચે આવી રીતે પણ સંખ્યા મળી શકે કે 9 અષ્ટમાંશ 10 અષ્ટમાંશ જે સંખ્યા મળે તમે ગુણો એની વચ્ચેની સંખ્યાઓ આવી રીતે મળશે એટલે તમને બે રીતે વચ્ચેની સંખ્યાઓ મળે સમપૂર્ણાંકની મદદથી તમારે બીજી સંખ્યા શોધવી પડે પણ માની લો કે આ રીતે પૂર્ણાંક સંખ્યા ન આપી હોય અને કોઈ અપૂર્ણાંક સંખ્યા આપે તો એના ઉપરથી પણ આપણે શોધી શકીએ જો અહીંયા તમને આપેલું હોય માઈનસ એક દ્વિતીયાંશ અને બે તૃતીયાંશ તો આની વચ્ચે તો તમને ડાયરેક્ટ મળી જશે કઈ સંખ્યા છે આ માઈનસ એક હવે જો પહેલા તો આ બંનેની વચ્ચે છેદ સરખા નથી છેદ નથી તો પહેલા લસા લઈ બંનેના છેદ સરખા કરવા પડશે અથવા તો આ બંનેનો ગુણાકાર કરી કેટલા છેદમાં લાવવાના 3 2 6 તો એવો સમઅપૂર્ણાંક શોધવાનો કે બંનેના છેદમાં 6 આવે તો પહેલા પહેલી સંખ્યા લખી માઈનસ 1 દ્વિતીયાંશ છેદમાં કેટલા લાવવા છે 6 છેદમાં છે કેટલા 3 તો કેટલા વડે ગુણવા પડે 3 વડે તો માઈનસ 3 એના છેદમાં છે પછી છે 2 તૃતીયાંશ એના છેદમાં કેટલા છે 3 કેટલા લાવવાના છે 6 તો કેટલા વડે ગુણવા પડે 2 વડે તો 2 2 4 અને 3 2 6 હવે આપણી પાસે બે સંખ્યા અપૂર્ણાંક આવ્યા 3 માઈનસ 3 ષષ્ઠમાંશ અને 4 ષષ્ઠમાંશ એટલે કે માઈનસ 3 એના છેદમાં 6 અને 4 ના છેદમાં 6 તો આની વચ્ચે આપણને 5 સમી સંખ્યા મળી જાય આપણને કેમ મળે 3 અને 4 વચ્ચે પણ આ કઈ સંખ્યા છે માઈનસ 3 માઈનસ 3 પછી કેટલા આવે માઈનસ 2 ના છેદમાં 6 એના પછી માઈનસ 1 ના છેદમાં 6 પછી 0 ના છેદમાં 6 પછી 1 ના છેદમાં 6 2 ના છેદમાં 6 અને 3 ના છેદમાં 6 આમ આ બંને સંખ્યાની વચ્ચે માઈનસ 1 દ્વિતીયાંશ અને 2 તૃતીયાંશ એની વચ્ચે આપણને આ 6 સમી સંખ્યા મળી છે પરંતુ જો આપણને અહીંયા માઈનસ ના બદલે પ્લસ કીધું હોત તો અહીંયા પ્લસ થઈ જાય તો 3 ષષ્ઠાંશ અને 4 ષષ્ઠાંશ વચ્ચે કાઈ સંખ્યા રહે નહીં તો આપણે શું કરવું તો જુઓ આપણે પાંચ સમઅપૂર્ણાંક જોઈએ છીએ ને
આ છેદમાં 6 લાવવાની ના બદલે 6 કરતા મોટી સંખ્યા લેવાની અહીંના ગુણાકાર નહીં લેવાના અહીંયા 6 ના બદલે 12 18 5 સમપૂર્ણાંક જોઈએ 6 5 30 તો બંનેના છેદમાં 30 લઈએ અથવા તો 36 લઈએ છાયો છાયો 36 તો બંનેના છેદમાં 36 આવે એવો સમપૂર્ણાંક શોધીએ તો -3 સષ્ટાંશ એના છેદમાં 36 લાવવા છે 6 વડે હવે માઈનસ નહીં હવે પ્લસ લખી નાખો 6 કરી 18 એના છેદમાં 36 એવી જ રીતે 4 ના છેદમાં 6 છે 36 લાવવા છે તો બંનેને 6 6 વડે ગુણીએ 4 6 24 અને 6 6 36 કેટલા આવ્યા 18 ના છેદમાં 36 અને 24 ના છેદમાં 36 તો આ બંનેની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવે 19 36 20 36 21 36 22 36 અને 23 36 એ પાંચ અપૂર્ણાંક સંખ્યાઓ છે એ સમય સંખ્યા કહેવાય જે એક તૃતીયાંશ અને બે તૃતીયાંશ આવે જ્યારે માઈનસ નો આપ્યા હોય અને પ્લસ ક્યાં આવતા હોય એક તૃતીયાંશ તો શું કરવું એના વિશે આપણે અહીંયા જોયું હવે આપણે એક્ઝામ્પલ પહેલો એના એક્ઝામ્પલ હવે એક્ઝામ્પલ ફર્સ્ટ નિમ્નલિખિત સંખ્યાઓની વચ્ચે આપતી પાંચ સમની સંખ્યાઓ લખો એમાં પહેલું આપણને આપેલું છે -1 અને 0 તો -1 એના છેદમાં કાઈ નથી એટલે છેદમાં હોય 1 અને 0 એના છેદમાં કાઈ નથી એટલે એના છેદમાં હોય 1 જો અંશમાં 0 આવી શકે પણ છેદમાં 0 આવી શકે નહીં કારણ કે જો છેદમાં 0 આવે તો દરેક સંખ્યાની રકમ જવાબ 0 થઈ જાય બરાબર એટલે અંશમાં 0 હોય શકે છેદમાં 0 ન હોય હવે બંનેના છેદમાં 1 1 જ છે હવે આપણે વચ્ચે 5 સમય સંખ્યા જોઈએ છે તો 5 ને 1 6 તો છેદમાં 6 આવે એવો સમપૂર્ણાંક શોધીએ તો કોઈ પણ એક સંખ્યા વડે ગુણીએ 6 વડે ગુણીએ તો 6 એકા 6 પણ -6 આવશે છેદમાં 6 એકા 6 પછી 0 એના છેદમાં 1 2 ને 6 વડે ગુણીએ તો 0 ને 6 વડે ગુણીએ તો જવાબ આવી જાય 0 અને 1 ને 6 વડે ગુણીએ તો 6 હવે આ બે વચ્ચેની આપણે 5 સમય સંખ્યા લખવાની છે તો -6 ના છેદમાં 6 અને 0 એની વચ્ચે 6 તો એની વચ્ચે કઈ પાંચ સમય સંખ્યા આવે તો છેદ ભૂલી જાઓ 0 અને -6 એની વચ્ચે કઈ છે કઈ સંખ્યા આવે તો 0 અને -6 ડાબી બાજુ આવે તો 0 અને -6 ની વચ્ચે -1 -2 -3 -4 અને -5 તો એ પાંચ સંખ્યાઓ અહીંયા આપણે લખીશું -5 એના છેદમાં 6 -4 એના છેદમાં 6 -3 એના છેદમાં 6 -2 એના છેદમાં 6 અને -1 એના છેદમાં 6 તો નીચે લખાય -6 છે આ અંકો -1 અને 0 વચ્ચે આ પાંચ સમય સંખ્યાઓ આવશે પછી બીજું છે -2 એના છેદમાં કાઈ નથી એટલે 1 અને 1 એના છેદમાં 1 બંનેના છેદમાં 1 છે બરાબર એટલે આપણે એને કોઈ પણ એક સંખ્યા વડે ગુણીશું માની લો કે 3 વડે ગુણીએ -2 ના છેદમાં 1 છે એને ગુણ્યા 3 કરીએ તો અહીંયા આવશે -6 છેદમાં 3 પછી 1 ના છેદમાં 1 એને ગુણ્યા 3 કરીએ 3 એકા 3 અને અહીંયા 3 તો -6 ના છેદમાં 3 અને 3 ના છેદમાં 3 આમાં ઘણી બધી સંખ્યાઓ આવશે એમાંથી આપણે કોઈ પણ 5 લઈ શકીએ તો એનો જવાબ જ પહેલા આપણે લખી લઈ લખાશે કેવી રીતે જવાબ -2 અને 1 વચ્ચે -5 તૃતીયાંશ -4 તૃતીયાંશ -3 તૃતીયાંશ -2 તૃતીયાંશ -1 તૃતીયાંશ 0 તૃતીયાંશ
एक तृतीयांश अने बे तृतीयांश समय संख्या आवे। एज रीते आपने पछी अपूर्णांक आपेलो छे माइनस चार पंचमांश अने माइनस बे तृतीयांश। तो जो अहीं बने ना छेद जुदा जुदा छे એટલે પહેલો સમ અપૂર્ણાંક નહીં શોધી, પહેલું કામ તો આ બંનેના છેદ સરખા કરવાનું કરવું પડશે, બરાબર? જ્યારે છેદ જુદા, અહીંયા જો બંનેના છેદમાં સરખા થતા હતા એટલે આપણે સમ અપૂર્ણાંક જોઈએ, તો અહીંયા બંનેના છેદ કઈ સંખ્યા, માની લો 2 ના છેદમાં 10 લાવવા હોય તો આવે, 5 ને 2 વડે ગુણીએ તો 10 આવી જાય, પણ 3 ને કેટલા વડે ગુણીએ 10 આવે, નો આવે, એટલે બંનેના છેદ સરખા થાય એવી સંખ્યા ગોતવાની કે લસાઅથી મળશે, લસાઅ સૂત્ર નો આવડે, બંનેનો ગુણાકાર કરનાકાનો 5 કરી 15 છેદની સંખ્યાનો અને 15 લાવો છેદમાં એટલે કે એ સંખ્યા તમારે આવશે। તો -4 પંચમાંશ છેદમાં કેટલા છે 5, આપણે કેટલા લાવવા છે 15, તો કેટલા વડે ગુણવા પડે 3 વડે, તો બંનેને 3 વડે ગુણીએ તો -4 કરી 12 અને 5 કરી 15। હવે બીજી સંખ્યા લખીએ -2 તૃતીયાંશ એને ગુણ્યા 5, કારણ કે છેદમાં અહીંયા કેટલા છે 3, આપણે કેટલા લાવવાના છે 15, તો કેટલા વડે ગુણવા પડે 5, એટલે અંશ અને છેદ બંનેને 5 વડે ગુણીએ 2 5 10 અને 3 5 15। હવે આપણી પાસે આ 2 4 પંચમાંશ અને 2 તૃતીયાંશના બદલે લખી શકીએ -12 15 અને -10 15, તો ઈ બે વચ્ચે પણ સંખ્યા કઈ આવે, તો છેદ તો સરખો છે એટલે અંશમાં -10 અને -12, તો ઈ બે વચ્ચે એક જ સંખ્યા આવે -11, પણ આપણે કેટલી લખવાની છે 5, તો શું કરવું પડશે, આ જે છેદ આવ્યો એ મોટો લાવવાનો, તો અહીંયા 5 લખવી છે તો બીજી હજી 4 ઉમેરવી પડશે, તો 5 વડે ગુણીએ 15 5 75, તો છેદમાં 75 આવે એવો સમ અપૂર્ણાંક જોઈએ, તો જુઓ -4 પંચમાંશ છેદમાં કેટલા છે 5, લાવવા છે કેટલા આવે 75, તો કેટલા વડે ગુણવા પડે, તો જુઓ 5 ભાગ 50 એ પૂરું થઈ જાય, પણ પછી પૂરું ન થાય, 5 ને 11 વડે ગુણી દો 55, 12 વડે ગુણીએ તો 60, બીજે આપણે 11 થી 12 વિસાના કર્યા છે ને એમય આપણને આવડ બાજુ 13 5 65 એટલે 2 વડે ગુણીએ 65 આવે, 14 5 60, 14 5 70, 14 વડે ગુણીએ 70 થાય 15, 15 5 75, તો 15 વડે ગુણીએ તો 75 આવે, તો આપણે બંનેને 15 વડે ગુણીશું, 15 4 60 એટલે -60 એના છેદમાં 75, અને બીજી સંખ્યા છે -2 તૃતીયાંશ એના છેદમાં 3 છે, આપણે કેટલા લાવવા છે 75, તો કેટલા વડે ગુણવા પડે 25, 25 કરી 75, તો -25 2 50 એના છેદમાં 75, બરાબર? હવે જુઓ -50 ના છેદમાં 75 અને -60 ના છેદમાં 75, એ બંને વચ્ચેની સંખ્યા હવે 9 સંખ્યા એમાં આવી શકે, તો એમાંથી કોઈ પણ 5 આપણે લખી શકીએ, તો નીચે લખાશે -4 પંચમાંશ અને -2 તૃતીયાંશ વચ્ચે, આ બંને વચ્ચેની કોઈ પણ 5 સંખ્યા લખી શકાય, -51 75, -52 75, -53 75, -54 ના છેદમાં 75 અને -55 ના છેદમાં 75 આવે, તો આ રીતે આપણે વચ્ચેની સમય સંખ્યાઓ, વચ્ચે આવતી સમય સંખ્યાઓ શોધી શકીએ છીએ। તો આ પ્રમાણે આપણે એક્ઝામ્પલ 1 માં વચ્ચે આવતી સમય સંખ્યાઓ કેવી રીતે લખી શકાય એ જોયા, આગળનું હવે આપણે કાર્ય જોઈશું।